રામ રામ ને ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં સાઈ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના હાડાહાળ જેવું થાય છે ને આપણે હવે જો વાડ્ય પૂગી ગયા છે આજ સીધો ડાયરેક્ટ વાડ્ય પૂગીને ચાલુ કર્યો આપણે વાડ્ય પૂગી ગયા છીએ બા ને ભાવના ને જે અરવિંદભાઈ નિકાલ લેતા એ નીંદે હે કારણ કે લસણ રહી ગયું હતું શ્યાર ક્યારે શ્યાર વાતર બાકી રહી ગયું તું અમારે ક્યારે ક્યારે વાત કે ને એવું બધું હોય બધે ગામ ફરે ભાષા ટૂંકમાં ફરતી હોય તો અમારે એ શ્યાર ક્યારે રહી ગયા હતા લસણના અને અમુક જગ્યાએ પાટોય કહેતા હોય તેવું હોય બધું એટલે એ અમારે શિયાળ ક્યારે રહી ગયા હતા એ નિદે છે આપણે હું અહીંયા આ ટૂંકમાં તલ વાવવા છે તેનું એનું તૈયારીઓ કરું છું બધી આપણે લસણમાં પાવર આજ ફરી ગયો કારણ કે દિવસ પાડી પાવર જ છે આમ જોકે દિવસ પાડી પાવર છે પણ છતાં ટાઈમ ફર્યો છે ટાઈમ ઓલો સવારે સાત વાગ્યે આવતો હવે અત્યારે આવી છે દસ વાગ્યે સા પાણીના ટાઈમે જ બરાબર આવી છે એટલે ટાઈમ ફર્યો છે આજથી આમ દિવસ પાડી છે પણ ટાઈમ ફરી ગયો ટૂંકમાં એટલે ત્રણ અમારે દિવસ પાડી પાવર આવે અને એક રાત પાડી આવે એક મહિનામાં શ્યાર અઠવાડિયા હોય એમાં ત્રણ દિવસ પાડી અને એક રાત પાડી રાત તો અત્યારે છે નહીં પહેલી દિવસ પાડી પૂરી થઈ બીજી આજથી ચાલુ થાય ને ત્રીજી હજી એક દિવસ પાડી આવી છે પછી રાત પાડી આવે ભાઈ આવી ગયો વાઘડી ચાલુ કરવું હોય વાવેતરનું તો આપણે હું બધી એની તૈયારીઓ કરી છે પછી ત્યાં પાણી પીને અને પછી ચાલુ કરીશું પણ ભાઈ કેમ દુકાન આટલ ભાઈ એવો ગયો જ નથી રામ રામ ને સીતારામ બધા કે જાસો હજી

એટલે તલ વાવવાના હે પણ તલ વાવવામાં એવું છે પાણી જેટલું વધે ને એ પ્રમાણે વાવવા પડે નકર જો એક બે દિવસ પજારીએ તોય નકામું થાય બધું કારણ કે તલ ને પછી શું છે એક બે રાત જો એક હોય જાય તો કઈ વાંધો ન આવે પણ આવી કહેવત છે પછી માન્યતા છે કે ભાઈ કીડીઓ ભેગા કરે બરાબર કીડીઓ હવે આખા ખેતરમાં આપણે એમ ગણીએ તો બે વીઘામાં કીડીઓ કેટલી જ હોય એમ એટલે એ તો પછી માન્યતા છે એટલે એ એવું કાંઈ છે નહીં પણ જમીન ખોટું આપણે બિયારણ પાણી વધે ને એ રીતે જ વાવું છે એટલે હે હાલે ખોટું ઓલું થાય નહી એટલે આપણી મનની શંકા પૂરી થઈ જાય બરાબર એવું છે બધું તો આપણે એ કઈ કરવું નથી જેમ પાણી વધતું જાય ને એમ પછી વાવું ને ઘરનું ટ્રેક્ટર છે એ કઈ ઉપાધિ છે નહીં નટાણી એવી કોઈ ફાટફાટા સીઝન ઈ નથી નકર એ જો ક્યાંક વાવવા જવાનું હોય તો આપણે વાવી દેવું પડે એટલે જો ત્યાર ગયું વાલે હે બધી એટલે વાવવા જવાનું ક્યાંય છે જ નહીં હમણાં તો પછી વાવેતર કારણ કે બધું શિયાળું પિત્ત અમારે અહીં થઈ ગયું જમીન અત્યારે છે ખાલી નહીં ક્યાંય આખા ગામમાં ક્યાંય જમીન જ ખાલી નથી પછી એ ડુંગળીવાળાના હતા ખાલી એ બે દી આવેલું ટૂંકમાં બે અઢી દી એમાં માંડવી વવાણી એટલે એ સાલી પચાસ વીખાનું ટોટલ વાવેતર થયું નકર ઉનાળું પિત્ત તો અમારે પુષ્કળ થાય પણ ઉનાળુ પિત્તના હે ને જમીન ખાલી નથી એટલે જે આગતરા ધાણા છે છૈયા છે એને બધી એના તલ થાય પણ એને હજી વાર છે પંદર વીસદીની એટલે એ બધું ખાલી થાય ને પછી થાય ટૂંકમાં ચાલો જો બધું ફિટિંગ કરી લઈએ ને પછી આપણે વાવી દઈએ વાગવામાં તો આજ તો એક થઈ ગયો પાછો આજે એક વાગી ગયો ને જો બપોરા કરવા બધા બેહી ગયા થઈ પ્રવિણભાઈ છે પ્રવિણભાઈને પાણી હાલે આજ પી જા કા ભાઈ વાત કરી દયા બસ પછી તો હાથવાળો મૂકી દેખો વઈ જાઉં લગ્નમાં લગ્નમાં વઈ જાઉં અરે વાહ તો ડાયર છે બપોર આમ કા છે મગની કડદ ની શનિવાર છે ખબર ન પડતી ખાલી માણસ સુગંધ જોઈ ને તો વર્તી જાય કે આ મગની છે કડદ ની ખાય ખાઈ લેવાનું એમ તો જઈ ને થપી પૂરી કરવાની આપણે આ થપી પૂરી કરવાની એને મગની કે અડદની જી કાંઈ હોય હું ખાતો નથી ન કરતો આપણે કદાચ ખબર પડે પણ ભાઈને ખબર છે તો એ કહેતો નથી ચેની છે એ ખબર તો હોય છે ઘઉંની રોટલી છે કોબી મરચાનો સંભારો છે ગાજર છે ડુંગળી છે મી બીટ છે અને અમારે છે દૂધીનું શાક દૂધીનું શાક અમારે મિક્સિંગ કરવું જ પણ એને નથી ભાવતું દૂધીનું એટલે દૂધીનું શાક છે ઘઉંની રોટલી હવે બધું જો સાસ ને બધા મીઠા બપોરે કરવા કાબા થાકી ગયા ને આ તો હાઉ

અને ઉપલામાં તો વવાઈ જ ગયા છે એ તો પી ગયા છે અને આમાં આઠ વાતર પીતા અને બીજું પાણી ટૂંકમાં પાવાનું બાકી છે હજી એટલે એવું બધું કામકાજ આજે હાલતું હતું એટલે દિવસનું ઉતારવાની નવરાઈ નહોતી ને એવું બધું હતું કા કારણ કે લાઇટ એમાં હું છ વાગે તો લાઇટ જાય એટલે પાણીનું બધું હાલતું હતું હું વાવતો હતો અને ભાઈ વાહે પાણી વારતો હતો એવું બધું ઘડીક થાય તો ન્યા જ આવવાનું ઘડીક થાય તો આવવાનું હરિયા પાટી જેવું હતું બધું એટલે ટૂંકમાં આપણે ઉતારવાનું અને અમે ઉતારવામાં એવું હતું પવન એ બહુ હતો આજ પવન જો અત્યારે થોડોક ધીમો પીડ્યો હોય એટલે પવનનું ઘોંઘાટની હિસાબે ટૂંકમાં આપણે ખાવું ઘોંઘાટમાં નકરો ઘોંઘાટ જ આવે એટલે એની હિસાબે ટૂંકમાં નહોતું ઉતાર્યું અને પછી વોઇસ ઓવર કરી આપી પણ એમાં પછી શું છે જે લાઈવ આપણે બોલતા હોય ને અને વોઇસ ઓવર કરી એમાં ઘણો ફેર પડે કારણ કે લાઈવ જે આપણે અત્યારે હામાં બેઠા એને બોલી એમાંય ફેર ને વોઇસ ઓવર કરી એમાંય ફેર પછી અમુક વસ્તુ હોય એવું તો એ તો હવે આપણને ફાવી ગયું છે કારણ કે ઉતારેલું હોય તો આપણે વોઇસ ઓવર કરીને પણ કમ્પ્લીટ કરી ગઈ છે બરોબર એટલે હવે કાયમ ધીમે ધીમે થોડું થોડું નવું નવું શીખી શીખીશ આપણને આમાં કંઈ આવડતું નહીં એડિટિંગ કે એવું કંઈ પણ ટૂંકમાં હવે આવડી ગયું થોડું થોડું એટલે જોકે બહુ તો નથી આવડતું પણ થોડું થોડું આવડી ગયું કા એટલે હવે કીરે જવાની તૈયારીઓ કરીને મીરા હારું ખડ વટાઈ ગયું છે ઝીંજવો ઝીંજવો ખડ વટાઈ ગયો ને બીટ ઉપર ની ખાય એટલે બીટના બે પૂરા મીરા હારું અને કંઈક થોડાક આપણે ખાવા હારું કા બાકી લસણ જો પી ગયું હાઈ ક્લાસ અને આ શાકભાજી ટૂંકમાં બધું નીંદાઈ ગયું એવું હે બધું લસણ એ બધું પી ગયું હે હાઈ ક્લાસ સૈના બધું ખડ ને બધું આય સુધી ટૂંકમાં પી ગયું ને આ આપણે બગીચો નથી પાયો બગીચો પાવાનો બાકી છે શું કરવાની કારણ કે નીંદવાનું બાકી હતું એટલે જેમ જેમ નીંદા થાય એમ પાછળ પાણી હતું નીંદાતું જાય ને કેવી રીતે પાછળ પાણી હતું ટૂંકમાં એટલે આ નીંદવાનું બાકી હતું લા આપણે એટલું નથી પાયું અને હવે બધું મંડી ખાખરવા ધીમે ધીમે એટલે એમાં જે આવે છે એમ કઈ વાંધો નથી આપણે આપડા પૂરતી તો થઈ જ જાય જો આ કે પડી ને એમ કઈ વાંધોય નથી બા બા ના નહી આવી છે બે કેડે થઈ જ ગયું કણે પાસે આવ્યા જો આમાં હં ચાર જડીતી કે આવે ને હે આવે ને હવે લોકો આવે તો આમ હું ઓમ ખાખરવા મળ્યો અને પાછી નવી ફૂટે થઈ જા આ પાછી નવી ફૂટ થઈ બધી આ પૂગળી નહીં આ રહી ને ઈ બધી નવી ફૂટ થઈ છે જા આ આખી નવી ફૂટ ઓલોજી નીચે ભાગ હતો એ સુકાઈ ગયો અને આ પાછી નવી ફૂટ થઈ એટલે નવી ફૂટમાં પાછા ડાયરેક્ટ સીધા હે ને જ નઈડા મંડે પડવા આ રીતે ઝીણા ઝીણા નઈડા મંડે પડવા એમાંથી અમુક ઉજરી જાય અમુક પછી બગડી જતા હોય અમુક પછી આવે પીડા થઈને મૂંકાઈ જાય મૂકવા ને ગરમીની અસર વધારે થાય ને એટલે પછી આવી રીતનું અનુકૂળ ન આવતું હોય વાતાવરણ એટલે પછી અમુક બગડી જતા હોય અને હોય આમ થાય કે જેટલા નઈડા હોય એટલા આમ થાય બસે નહીં બસે તો પછી વેલો સહન કરી શકતો હોય લેવું બધું હોય એટલે એ શાકભાજી તો આપણું ટૂંકમાં કાંઈ માયલા જ રાખે છે એમ કાંઈ વાંધો નથી અને આ કાલે હવે પાછું વાવવું છે કા કાયલ હવે જો નવરાય હોય તો વવા કાર કારણ કે મારે જવાનું છે તલ વાવવા એટલે બપોર સુધી તો હું વયો જવાનું બપોર સુધી તો વાવવા જવાનું હોઉં એટલે કાલ તો તલ વાવવા હાલ કાલ તો જો નવરાય છે ને તો શાકભાજી વવાય ને સોમવાર છે જો વવાઈ જાય તો સારું બરોબર પરમ દિન મંગળવાર થાય બપોર પછી વાવી દેવું બીજું પછી વાવી દેવું ઓમ તો વાતર તો કમ્પ્લીટ જ છે ખાલી વાવવાનું ના આપણે વાવવું હોય કેટલું થોડું થોડું ખાધા પૂરતું કા શાકભાજી થોડોક ભીંડો ગુવાર ને એવું થોડું થોડું વાવી દે ને પાછું થોડા ખોરા ને તો આપણે ખાવા થાય બે હઈ ગયા હવે જવું જ કા હાલો